तो संसार से आई दुख रूपी जहर ना घुटना भरवा पड़े। माँ बोली, दुनिया में हम आए है तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा। दुनिया में हम आए है तो जीना ही, एक माँ बोली, जीवन पति सोड़ी जतरो तो पीना ही पड़ेगा। में संभलते ही रहेंगे, जल जाए मगर आग में जलते ही रहेंगे। गिर गिर के मुसीबत में संभलते ही रहेंगे, गिर जाए मगर आग पे चलते ही रहेंगे। इज्जत से जिया इज्जत से जिया है वही से मरेगा, इज्जत से जिया है वही इज्जत से मरेगा। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है जी बड़ी समझो ये माँ बोली पड़ेगा। लाज ही औरत की सबसे धर्म है, नारी है जो नारी को थोड़ी सी शर्म है। लाज ही नारी का सबसे धर्म है, दुनिया में वो नारी को पर शर्म है। हम कितने जिए हम कितने जिए है वो ही मंजूर करेगा, हम कितने जिए है वो ही मंजूर करेगा। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर ने समझाए, बेटा तारो बाप तो जतो रो पीन घर छोड़ी रोज मारतो तो आज कोई न रहे। दीकरा आ जीवन से उबा था, वारे वारे पड़शो तो मेल नहीं कहे, तमने कोई उभो नहीं करे, अँ पाड़वा वाला घना मरशे, उभा करनारा नहीं। दीकरा उभो था बनवू पड़शे, कारण के मने आज बोलावी गाम वाला सरपंच है कि मारा घेरे आयो तो तारा छोकरा ने खावा आपो। गई थी बेटा પણ એની બુદ્ધિ બગડી, મારી લાજ લૂંટવા તૈયાર થયો। અને નારીનો મોટામાં મોટો ધર્મ લાજ છે, ઔરત હે ઔરત કો થોડી શરમ, લાજ હી નારીનો ધર્મ છે। અને લાય ભલે રૂપિયા વાળા ન થાય પણ ઇજ્જતથી જી જીવ છે, અને ઈશ્વર ઇજ્જતથી મારશે। રૂપિયા તો કમાઈ લેશું પણ મોત હારું નહીં મળે, એટલા માટે એ માં દીકરાને શિખામણ આપે। અને એ દીકરા મોટા થયા એને કોઈ દું હડકું નહીં, એને ઈમાન નું ખાધું। આજે લોકો એમ કે આપણે થોડા હરિચંદ્ર છીએ, આ તો બાવા બોલે, એટલે એ હરિચંદ્ર તારો બાપ અહીંયા જગતમાં જ થયો, એને કર્યું નથી, તું થા ને હરિચંદ્ર, તને ક્યાં કે તારી ઘરવાળીને વેચી દે, તારા છોકરાને, પણ થોડો તો સુધાર, તારા જીવનને તો સુધાર, તું કોણ છો, ક્યાં જન્મો છો, તારું નામ શું, તારું ખાનદાન શું, એ તો આને પૂછ। એક માં દીકરાને કહે છે, બેટા માલિક હે તેરે સાથ, તારી સાથે ભગવાન છે, જોવે છે, એ ડરના નહી ઇન્સાન, મહેનત કરે ઇન્સાન તો ક્યા કામ હૈ મુશ્કિલ, માલિક હૈ તેરે સાથ, ડરના નહી ઇન્સાન, મહેનત કરે ઇન્સાન તો ક્યા કામ હૈ મુશ્કિલ, હમ જિસને જિયા જિસને દિયા હૈ વોહી દુઃખ દૂર કરેગા, દુઃખ જિસને દિયા હૈ વોહી દુઃખ દૂર કરેગા। મારી માતૃશક્તિ, આ તમે સંસ્કાર આપી શકો છો, આ લોકો નહીં, આ તો કમાઈ જાણે, આ નહીં તમે, કારણ કે માતૃ દેવો ભવ, રામ બોલ્યા છે, માં જ દીકરાને સંસ્કાર આપે, એ રામને કેવા સંસ્કાર આપ્યા છે।
ये कन्या ने यशोदा के वा संस्कार आपा छे, ए राम वाला ने अबल वाला ने चापराद वाला ने हमीर सिंह गोहिल ने आ केवा संस्कार आपा छे। मंदिर माते कपाई गया, गायो माते कपाई गया, बेन दीकरीओ माते कपाई गया, बेन दीकरीओ माते बार वटा के याद करो मांगड़ा वाला ने, कादू मंगलाने ने, ए बल वाला ने, राम वाला ने, हमीर जी गोहिल ने, बदा हारा हता, ये डाकू हता, पर एने कोई बेन दीकरी ने हैरान न करी, गरीब ने न हैरान करया। एनी कथावां एनु नाम लईए ने तो गंगा जी में स्नान करवानुं पड़े। आ तो बधा गुंडाओ मवालीओ कीड़ा मकोड़ा छे, बीजाने हैरान करवानुं, बीजाने लई लेवुं, ये कोई मानसनुं काम थोड़ुं छे, तो राक्षसे आवुं करता होय। एटले भगवान शंकर कहे छे, जुओ आ सीता ने हमें जो पार्वती तू जगदम्बा से तारा नोरता चाले छे, એટલે હું તને કથા કહું છું। અને ભગવતી જગતની માં, તમે તો હમણાં ઘેરે જશો, પેલી તો જગતની માં છે, બરફમાં બેઠી બેઠી આ કથા સાંભળે છે। શંકર કથા કહે છે, હું કોણ માનતા નહીં, ભોળોનાથ કહે છે, હે પાર્વતી, રાવણને વિચાર આવ્યો આ વેશમાં લઈ જઈશ, કોઈ માનશે નહીં, અસલી રૂપમાં પ્રગટ થયો, સીતાજીને લઈ લીધા, વિમાનમાં બેસાડ્યા। એક ભારતનું પક્ષી, એક ભારતની નારીની લાજ લૂંટવાના બચાવવા માટે આડો પડ્યો જટાયુ, રાવણે પાંખો કાપી, સીતાજીએ બચાવો બચાવોનો અવાજ કર્યો, પણ કોઈને જ્યાં મર્યાદા તૂટી જાય પછી તમને મને કોઈ મદદ નહીં કરે, સીતાને બચાવનાર કોઈ મળ્યો નહીં। આખીરમાં રાવણ લંકા તરફ લઈ જતો હતો, એક પર્વત પર વાંદરાઓ બેઠા હતા, માએ પોતાના દાગીના બાંધી નાખ્યા। રાવણે લંકામાં આવ્યો, મનમાં વિચાર થયો, આ જગજંડી છે, જગતની માં છે, બીજું નોરતું છે, ચૈત્ર મહિનો છે, મારા ઘરમાં લઈ જઈશ તો બળી જઈશ। અશોક વાટિકામાં મૂકી રાવણ ઘેર જતો, રાવણના મનમાં પાપ હતો, તેને ઘેરે ન લઈ જતો, પણ એને ખબર છે કે માં જાનકી કરતા મારી પત્ની રૂપાળી મંદોદરી જેવું કોઈ જગતમાં થયું નહીં। મંદોદરી સતીમાં આવે છે, સાત સતીઓ છે, એમાં મંદોદરીનું પણ નામ છે। રાવણ ઘેર ગયો, પણ આજ ઊંઘ આવી નહીં, એની પત્ની બોલે કેમ સૂતા નથી, ત્યારે રાવણ બોલ્યો, આજ મારાથી બહુ મોટું પાપ થઈ ગયું, શું થયું, મંદોદરીને ખબર નથી શું કરીને આવ્યો, એ તો મોઢું ગંધાય ત્યારે ખર પડે, કાને શું કર્યું, મોઢું ગંધાણું, મંદોદરીને ખબર પડી ગઈ કઈ કાળું કામ થયું। અને તમે વાંચો, મારો બાપ સીતાજીને એક બધી રાક્ષસી તો સીતાજીને ડરાવતી હતી, પણ એક રાક્ષસી સારી હતી, કોઈ સારું કામ કર્યું છે ને તો દુઃખમાં તમને કોઈ મદદ કરશે। લંકામાં સીતાને બધાય દુઃખ આપે, પણ એક ત્રિજટા હતી, એનું ધ્યાન રાખતી હતી, બધાને સમજાવતી હતી, આને મારશો નહીં, આને હેરાન ન કરશો, આ રાવણનું નખો જ જવાનું છે, એટલે એને આ કર્યું, પણ આપણે સમજદાર, આને ન મારો, તમે જાઓ બધા। બધી રાક્ષસી જતી રહી, ત્રિજટા કે બેટી તને ખબર નહોતી આ કોણ છે, બોલે મને ખબર હતી ને, તોય ત્યાંને ભિક્ષા આપી, તોય તું બહાર આવી, બોલે હા કેમ, કે મારો ધર્મ ક્ષત્રિયની દીકરી છું, મારા આંગણે આવે મારે આપવું જોઈએ, મેં મારો ધર્મ રાખ્યો, નારીનો ધર્મ છે, પણ ઘેરે માણસો તડી બે રે, બાઈઓ જ હોય ને, કોઈ સાધુ મારી જેવું આવે તો કોણ ભિક્ષા, કે માતાઓ જ આપે ને ભાઈ, પણ ઘણા લોકો શીખી ગયા, આજ નવરાય નથી, લોટ ઘંટીએ પડ્યો, હાથ હેઠા છે, આભડશેડ છે, પૂતક છે, આવું બોલતા લોકો શીખી ગયા, મેં લોટ માગ્યો છે, આવું બોલતા હતા મારી જન્મભૂમિમાં, કાલ આવજો, હાથ હેઠા નથી, કોઈ ઘરમાં નથી, પણ તું બોલે તો છે, કે કોઈ ઘરમાં નથી, આવું બોલતા મેં લોટ માગવા જતા ને, આવું બોલતા અમને યાદ છે, એટલા માટે અમારા મંદિરમાં નિયમ છે, સવારથી સાંજ સુધી ગમે એકલા આવે, લોટ માગે, અનાજ માગે, રૂપિયા માગે, દવા માગે, આપવાનું, કારણ કે ભૂતકાળ યાદ છે, એક દિવસે રોટલા માટે। મંદિર વાળા બોલે, બાપુ આ તો આખો દી આવે, તારા બાપ નું શું થાય, આપ ને આપણા દિવસો હારા છે એટલે આવે, ને તો આ માણા ની પાસે માણા ક્યાં, એક ભીલ માણસ પોરબંદર નો ખારવો બોલ્યો એની ઘરવાળી ને, તો ભગવાને આપણને બહુ આપ્યું, પણ ખાના રાખો નહીં, આ ગામના પાદરમાં મકાન ધાબા વાળું, આ બિચારા કાચા નળિયામાં રહે છે, આપણને ઈશ્વરે રૂપિયા બહુ આપ્યા, પણ ખાના નથી, દેવી હું નાવમાં જાઉં છું મુંબઈ, શેઠ મને લઈ જાય છે, કદાચ દરિયામાં તોફાન આવ્યો મરી જાઓ, ભાઈ બોલી આવું કેમ બોલો છો, તમે મારો આધાર છો, ત્યારે માણસ એમ કે હું તને કહેવા આવ્યો છું, કદાચ આવું કે ના આવું, પણ આ ચાર રસ્તા પડે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, તારો દરવાજો ખખડાવે,
અને કોઈ ગરીબ હોય, કોઈને રોટલાની જરૂર હોય, કોઈને દવાની જરૂર હોય, કોઈ દુઃખી માણસ તારા ઘેર આવે એનું સાંભળજે, બંને તો થોડું દુઃખ કાપજે, થોડું કંઈક આપજે, આમ કરજે. આપણે આમ કરવા આવ્યા છીએ, આમ કરવાની આ દુનિયા આમ કરતા શીખી ગઈ, આમ કરવાનું ભૂલી ગયા. એક ખારવો અભણ માણસ પોતાની પત્નીને રોતો રોતો કહે છે, માનવીની પાસે કોઈ માનવીન આવે, માનવીની પાસે કોઈ માનવીન આવે, એ જ તારા દિવસો એ દેખી લે, દિવસો સારા હોય ને પાછો આવે. તમારો ધર્મ છે, આપણને લાગુ પડે છે. જેટલા બેઠા છો આપણા ઘરે કોઈ આવી જાય, ખાવાના કોઈ ભૂખ્યા નથી હોય, તમારા બાપ તમારા દિવસો, તમારા પાકા મકાન, તમારા ઘરમાં ગાડીઓ, તમારા ઘરમાં રૂપિયા છે એટલે કોઈ મારી જેવો ભિખારી આવે ને તમારા ઘર સ્મશાનમાં કોણ જાય ભાઈ, મરેલા જ જાય અને જીવતા મૂકીને આવતા રહેશે. તમારા દિવસો સારા હોય એટલે આપણા ઘરે મહેમાનો આવે, સાધુ સંતો આવે, બ્રાહ્મણો, આપણા દિવસો સારા હોય અને દિવસો સારા હોય તો જ ભગવાન વપરાવે. એ ખારવો કહે છે, કોઈ તારા ઘેર આવે તો એને પ્રેમથી બેહારજે, પાણી પાજે, ધીરે ધીરે બોલવા દેજે, બંને તેને રોટલો આપજે, તારી પાસે હોય તો કંઈક મદદ કરજે, પછી એને હાથ જોડીને કહેજે, આવજો બાપ, એ તારા ઘેરે માગવા નથી આવ્યો, તારા પર દયા કરી અને કહેજે, તને મારા પર દયા કરી કે મારે ઘેરે આવ્યો, માણા કંઈ ખાવાના ભૂખ્યા. એ ખારવો આવું બોલે. અને આજકાલ લોકો લખે છે, કૂતરાથી સાવધાન, અમને ખબર છે ભાઈ. આ તમારો ધર્મ છે. સીતાજીને ત્રીજટા કહે છે, બેટી એ ટાઈમે ત્યાં પાપીને ના આપ્યું હોત તો તું તારી હાલત આ ન હોત. ત્યારે સીતાજી કીધું, મેં મારો ધર્મ બજાવ્યો, ત્રીજટા આપ્યું, તારી રક્ષા કોણ કરશે? તો સીતાજી બોલ્યા, મેં ધર્મની રક્ષા કરી, ધર્મ મારો રક્ષક કરશે. અને કરી, રાવણ રાતના 12 વાગે દારૂ પીને આવતો હતો, પણ સીતાજી આમ તણખું કરે ને એમ કે, તારી કિંમત એટલી છે, પાસે નહોતો આવતો, કારણ કે સીતાજીએ કીધું કે મેં ધર્મની રક્ષા કરી તો મારો ધર્મ રક્ષા કરે ને. એનો ઘરવાળો કોઈ હતું નહોતું સીતા પાસે, એના ધર્મે જ રક્ષા કરી. એટલે કૃષ્ણ કહે, ધર્મે રક્ષતો રક્ષતા, તને તારો ધર્મ જ બચાવ. સીતા બોલ્યા, એ ત્રીજટા, મેં ધર્મની રક્ષા કરી, ધર્મ મારી રક્ષા કરે. 4 મહિના સુધી ધર્મની રક્ષા કરી, રોજ સ્વર્ગમાંથી કામધેનુ ગાયનું દૂધ આવતું હતું, કોઈ નહોતું જોઈ શકતું. દેવી ભાગવતમાં લખ્યું છે, વાંચ્યો, આમાં લખ્યું તે બોલું છું, રોજ કામધેનુ ગાયનું દૂધ આવતું હતું અને માં જાનકીને પાતા હતા, માં તે તારા ધર્મની રક્ષા કરીને આ તારો ધર્મ શક્તિ. યાદ રાખજો, આવા ટાઈમે ધર્મ જ કામ આવે છે, પતિ નહીં, પુત્ર નહીં, બાપ નહીં, ભગવાને નહીં.